જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો હું આચાર્ય દુર્ગાપ્રસાદ શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું કે ટીવી ન્યૂઝ ચેનલમાં અહીંયા આપણું ભવિષ્ય કાર્યક્રમ ચાલે છે જે કાર્યક્રમની અંદર વિવિધ રાશિઓના રાશિફળ આજનું પંચાંગ સાથે આજના દિવસનો મહિમા અને એક તમારી સમસ્યાનું સમાધાન અંદર અમે આપીએ છીએ જે સમસ્યાનું સમાધાન હોય છે એ આજની મહિમા પણ હોય છે આજના દિવસનો મહિમા પણ હોય છે અને સાથે સાથે તમારા ઉપયોગી ટીપ પણ હોય છે આ તમામ વસ્તુ તમને આપીશું તમારે કોઈ સવાલ છે તો અમારા નીચેના ફોન નંબર ઉપર અવશ્ય અમારો સંપર્ક કરી શકો છો એનો પણ તમને ઉત્તર પર્સનલ રીતે પણ આપવામાં આવશે ચાલો શરૂ કરીએ આજનું પંચાંગ પરંતુ તે પહેલાં આપણે આજે ગુરુવારનો દિવસ છે એટલે પહેલાં ભગવાનને વંદન કરીશું

તારીખની વાત કરીએ તો આજે પચીસમી ઓગસ્ટ બે હજારને બાવીસ અને ગુરુવારનો દિવસ દક્ષિણ દિશાની યાત્રા માટે વર્જિત એટલે જો જવું હોય તો હળદર કે કેસરનું તિલક માથામાં લગાવી તમે યાત્રા પર જાઓ એનાથી દિશાનો સૂળ દૂર થાય છે શ્રાવણ વધ તેરસ તિથિ છે દસ વાગીને ઓગણચાલીસ મિનિટથી પછી ચૌદ તિથિની શરૂઆત થશે જેને શિવરાત્રિનો પર્વ પણ આજે જ કહી શકાય અને ખાસ કરીને મિત્રો ચૌદશને આજે અઘોરા ચતુર્દશી તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે જ મેં તમને એમને શિવરાત્ર પણ કહ્યું દર મહિને જે ચૌદશ આવે છે તેરસ પર ચૌદશ એટલે કે ચૌદશ જે આવતી હોય છે એને અઘોરા તરીકે એટલે કે એને શિવરાત્રિ તરીકે ઓળખાય છે આ તિથિ વધમાં આવે છે આજની તિથિને અઘોરા કહેવાય છે અઘોરિભ્યો ઘોરભ્યો ઘોર 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 પ્રતિકારિભ્ય આ મંત્ર જે છે ભગવાન શિવનો છે આ મંત્ર અઘોર મંત્ર કહેવાય છે કોઈ પણ પ્રકારના ભૂત પ્રેત કે ઘરની અંદર કોઈ પણ પ્રકારની સ્થિતિ ખરાબ હોય તેના માટે આ મંત્ર ખૂબ ઉપયોગી હોય છે આજે ખાસ કરીને નક્ષત્ર પુષ્ય રહેશે સોળ વાગીને સોળ મિનિટ સુધી એટલે કે પુષ્ય નક્ષત્ર મહત્વનો નક્ષત્ર છે ગુરુ પુષ્ય અમૃત યોગ કહેવાય ત્યારબાદ અશ્લેષા નક્ષત્ર છે જે ગાંડાંત કહેવાય એની શાંતિ કરાવવી જરૂરી હોય છે યોગ વરિયાન રહેશે વિષ્ટિ રહેશે અને રાશિ કર્ક રહેશે એટલે ડ અને હ અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે જે જાતકો આજે જન્મશે તેમનું જે જાતકો આજે જન્મી રહ્યા છે અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારા કેટીવી ન્યૂઝ પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાએ તમારે જીવન ઐશ્વર્યમય રહે તમારા લાઈફની અંદર આપનાર તમારો રોધો દૂર થાય એવી અમારી પ્રાર્થના તો દર્શક મિત્રો ખાસ કરીને આજે પર્યુષણ પર્વનો પ્રારંભ થશે જે જૈન બંધુઓ છે તેમને પણ પર્યુષણની શુભકામના તમારો આ પર્વ ખૂબ જ શાંતિથી અને ઐશ્વર્ય રીતે પૂર્ણ થાય વ્યવસ્થિત નિર્વિઘ્ન પૂર્ણ થાય એવી અમારી પ્રાર્થના ગુરુ પુષ્ય અમૃત યોગ આજે રહેશે આ યોગ એટલે કે ખૂબ સારો યોગ કહેવાય છે આ યોગની અંદર વિશેષ કરીને સ્વર્ણ કે કોઈ પણ રત્ન વગેરે ધારણ કરવું અથવા એની ખરીદી કરવી એ સિમ્પલ વસ્તુ છે અને તમે ખરીદી કરી શકો છો અને એ ખરીદીનો લાભ તમને પ્રાપ્ત થાય છે અને તમને એમાંથી ફાયદો પણ દેખાય છે એવું માનવામાં આવે છે કે આ ગુરુપુષ અમૃત યોગનું મહત્ત્વ જે છે એ ખૂબ જ વિશેષ હોય છે દિવાળી દરમિયાન ભી આ યોગ મુહૂર્ત આવે છે વર્ષમાં આ જે તિથિ છે એ જુજવે મળતી હોય છે એટલે એનું મહત્ત્વ વિશેષ વધારે હોય છે હવે આપણે જોઈએ આજના રાશિનું ફળ એટલે કે કેવી રહેશે આજની રાશિઓ મેષ રાશિથી આપણે શરૂઆત કરીશું અલય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે ખાસ તમારા ગ્રહગોચર પ્રમાણે સમય સારો છે મનના વિચારો તમારા મનની અંદર રહેશે કેટલાક કાર્યોને તમે કાર્યાન્વિત કરશો લોકોની સાથેની જે તાલમેલ ઓછું છે એ તાલમેલ વધશે ધંધો અને વ્યાપારમાં પણ તમારે આગળ વધવાનું છે નાણાં અને અથવા તો નાણાંકીય લેવડ દેવડ બંનેથી જો દૂર રહેવાનું છે જે લોકો તમારા મનની અંદર આવ્યા છે અથવા જેની સાથે તમારો તાલમેલ છે એમાં થોડો થોડી તકલીફ પડશે પતિ પત્નીના સંબંધો સારા રહેશે સંતાન અંગેની ચિંતાઓમાં વધારો થશે શું કરશો તમે તો આજે કોઈ પણ કામમાં ઉતાવળ કરવાની જરૂર નથી અને ઓમ નમઃ શિવાય મંત્રનો પ્રયોગ કરો દિવસની શરૂઆત કરો સારો દિવસ રહેશે હવે આપણે જોઈ જઈશું વૃષભ રાશિ બબહુ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે એકંદરે કામકાજમાં તો રાહત થઈ રહી છે ખર્ચનું પ્રમાણ વધી રહ્યું છે ખર્ચ કરતાં આવક ઘટી રહી છે એટલે આવક વધારવાનો પ્રયત્ન કરવાની જરૂર છે બિઝનેસ વ્યાપાર કરનાર વ્યક્તિઓએ જરા સાવધાન રહેવું નોકરી માટે તમને સફળતા સારી મળે છે નોકરીમાં તમે આગળ પણ વધો છો જે લોકો તમારા હિતેશી છે તમારી શત્રુઓ છે એમનાથી જરા સાવધાન રહીને તમારે કામ કરવું પડશે જો તમે કોઈ ખોટા કામમાં સપડાયેલા હો તો જરા એનાથી દૂર આવો બહાર નીકળો એ ખૂબ જરૂરી છે આજે તમને એક વસ્તી બીજી કહેવી કે તમારા માટે જે ઘરની ઘરેલું બાબત છે ઘરના માણસોની બાબત છે એ દરેક બાબતોમાં થોડું સાવધાન રહેવું પડશે શું કરશો તમે તો ઓમ નમઃ શિવાય મંત્રનો પ્રયોગ કરો ખાસ એક ગરીબને ભોજન કરાવો દિવસની શરૂઆત કરો સારો દિવસ રહેશે હવે આપણે જોઈએ મિથુન રાશિ ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે એકંદરે તમારા કામકાજની શરૂઆત સારી છે યાત્રા વગેરે પર તમને જવાનું થઈ શકે છે નાણાકીય લેવડ દેવડથી દૂર રહેવાની જરૂર છે વ્યાપારીઓ માટે સમય સારો છે નોકરી વગેરેમાં તમને સફળતા મળશે જો તમે કોઈ યાત્રા વગેરે જવા માંગતા હો તો જઈ શકો છો વિદેશ યાત્રા વગેરેમાં પણ તમને સફળતા મળશે શું કરશો તમે તો આજે ઘરે એક ઘીનો દીવો કરો અને કુળદેવી માતાને ફળનું દાન કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈશું કર્ક રાશિ ડ અને હ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે એકંદરે તમારા કામકાજમાં રાહત થઈ રહી છે ધંધાદારી વ્યક્તિઓ માટે સમય સારો છે પરંતુ તમારે જે નોકરી કરી રહ્યા છો જરા પોતાના અધિકારી વર્ગથી સાવધાન રહેવું સંતાન સંબંધી ચિંતાઓમાં વધારો થશે લગ્ન વગેરેની વાતો પૂર્ણ થશે લગ્ન જીવનમાં સુમેળ રહેશે ખાસ કરીને માતાના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા રહેશે જમીન મકાનના કેટલાક પ્રશ્નો તમારા સોલ્વ થશે અને જમીન અથવા મકાનના પ્રશ્નો તમારે અત્યારે ઊભા કરવાની જરૂર નથી કોર્ટ કચેરીથી સાવધાન રહેવાની જરૂર છે શું કરશો તમે તો હોમ હોમ ઝુમ મંત્રનો પ્રયોગ કરી અને ખાસ કરીને ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈશું સિંહ રાશિ મટ અક્ષરથી જે નામ શરૂ થાય છે તેમના માટે એકંદરે તમારા કામકાજમાં રાહત દેખાય છે સ્વાસ્થ્ય બાબતે થોડી ચિંતા કરવા જેવી બાબત જરૂરથી દેખાઈ રહી છે પતિ પત્નીના સંબંધો સારા છે સંતાન સંબંધી ચિંતાઓમાં રાહત મળશે જમીન મકાનના પ્રશ્નોનું સોલ્યુશન આવશે વિદેશ યાત્રા વગેરેમાં તમને સફળતા પણ મળશે પતિ પત્ની અને કુટુંબ સાથે મતમતાંતર જે ચાલતા હતા એ મતમતાંતર આજે દૂર થશે કોર્ટ કચેરીથી સાવધાન રહેવાની જરૂર છે શું કરશો તમે તો આજે તમારે ઓમ હોમ ઝૂમ મંત્રનો પ્રયોગ કરી દિવસની શરૂઆત કરો ખાસ કરીને ગાયને ઘાસ ખવડાવો દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈશું કન્યા રાશિ અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે એકંદરે તમારા કામકાજમાં તો રાહત દેખાય છે મનની ઈચ્છાઓ તમારી મનની અંદર જ રહે એવા સંકેતો દેખાય રહ્યા છે કોઈના ઉપર આંધળો વિશ્વાસ કરવાની જરૂર નથી પૈસાની લેવડ દેવડ કરવી હોય તો જરા સાવધાન રહેજો કારણ કે પૈસાની લેવડ દેવડમાં તમને ક્યાંકને ક્યાંક નુકસાનનો સામનો કરવો પડશે ધંધો જો તમે કરતા હો તો ધંધાધારી વ્યક્તિઓએ સાવધાની વાપરવી પડશે નોકરી વગેરેની અંદર પણ તમારે થોડું સાવધાન રહીને કામ કરવું પડશે કારણ કે નવા માણસોની મુલાકાત તમને નુકસાનદાયક દેખાય છે સંતાનને લઈને જે ચિંતા હતી એ ચિંતા હજી બી યથાવત હોય એવા સંકેતો ગ્રહોનો મળી રહ્યો છે શું કરશો તમે તો આજે તમારે ઓમ નમઃ શિવાય મંત્રનો પ્રયોગ કરો ગરીબને ભોજન કરાવો દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈએ તુલા રાશિ રતો અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે એકંદરે તમારા કામકાજમાં રાહત છે નવા ધંધાની શરૂઆત પણ સારી છે યાત્રા વગેરે પણ તમે જઈ શકો છો નવા વ્યક્તિઓ તમને મળી રહ્યા છે જમીન મકાનનું સોલ્યુશન આવી રહ્યું છે ભાગીદારીમાં કોઈ બી બિઝનેસ કરવાની જરૂર લાગતી નથી જો તમે નોકરીમાં છો તો તમારા અધિકારી વર્ગથી જરા સાવધાન રહીને કામ કરવાની જરૂર છે શું કરશો તમે તો આજે તમે ગાયને ઘાસ ખવડાવી દિવસની શરૂઆત કરો સારામાં સારો દિવસ તમારા માટે રહેશે હવે આપણે જોઈશું વૃશ્ચિક રાશિ ન અને ય યક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે તમારા માટે એકંદરે કામકાજ તો સારું દેખાઈ રહ્યું છે જો ધંધો ચલાવતા હો તો ધંધામાં પણ રાહત દેખાય છે અને ખાસ કરીને તમારા સાથીઓનો સાથ સહકાર ઓછો મળતો હોય એવું લાગે છે તમારા જે જેના ઉપર તમને વિશ્વાસ હતો એ લોકોથી તમને દગો થતો હોય એવા ગ્રહો આપી રહ્યા છે ખાસ તમારે જે કેરિયરને લઈને તમે જે વિચારતા હતા એ કેરિયરમાં થોડી અડચણો આવે એવા ગ્રહોનો મળી રહ્યો છે તમારા કુળદેવીની આજે પૂજા કરો ખાસ કરીને ગોળનું દાન કોઈ બી બ્રાહ્મણને કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈશું ધન રાશિ ધનરાશિ અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે તમારા સ્વાસ્થ્ય અંગેની ચિંતામાં તમને રાહત મળશે સંતાન પ્રાપ્તિના યોગો તમારા સ્પષ્ટ રૂપે દેખાઈ રહ્યા છે લગ્ન વગેરેમાં પણ તમને સારું રહેશે લગ્ન જીવનના અંતરાયો દૂર થશે માતા અને પિતાના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા તમારા મનની અંદર અવશ્ય રહેશે જે તમે કામકાજ કરતા હતા અથવા નવા કામમાં જોડાયેલા હતા એ કામની અંદર થોડી અડચણો આવી રહી છે એને જરા સાચવીને પાડી પાર પાડો એ જરૂરી છે શું કરશો તમે તો ધંધાધારી વ્યક્તિઓ સાથે મતાંતર કર્યા વગર તમારું કામ કરવાની જરૂર લાગે છે શું કરશો તમે તો આજે ઘરે ગાયને ચણાની દાળ ગોળ રોટલી ખવડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈએ મકર રાશિ ખજ અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે સ્વાસ્થ્ય બાબતે વિચારીએ તો તમારું સ્વાસ્થ્ય થોડું તકલીફવાળું દેખાઈ રહ્યું છે ધંધાની અંદર પણ ચિંતામાં તમે ગ્રસ્ત છો ખાસ કરીને તમારા સંતાન સંબંધી ચિંતાઓ તમને સતાવે છે પતિ પત્નીના સંબંધો પણ તમારા સારા દેખાતા નથી ખાસ બહાર જવાનો યોગ તમારો બની રહ્યો છે એ બહારની યાત્રાઓમાં પણ થોડું સાવધાન રહેવાની જરૂર છે ક્યાંક તમારી સાથે તમારું અપમાન ન થાય એની કાળજી લેવી જરૂરી છે શું કરશો તમે તો ઓમ હોમ ઝૂમ મંત્રનો પ્રયોગ કરો અને ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈશું દર્શક મિત્રો મીન કુંભ રાશિ કુંભ એટલે ગ સશરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે ખાસ તમારા ગ્રહ ગોચરની સ્થિતિ બરાબર છે કામકાજ બી તમારા સારા દેખાય છે નાણાંકીય અને ધંધાકીય જે વ્યક્ વ્યવહારો હતા એ વ્યવહારોમાં પણ તમને સફળતા સારી પ્રાપ્ત થશે ધંધો અથવા તો ઉતાવળ બંનેથી દૂર રહેવાની જરૂર છે ધંધો વ્યવસ્થિત રીતે કરવું છે પણ ખોટી ઉતાવળ કરીને કામને બગાડવાની જરૂર લાગતી નથી તમારા જે માણસો તમારી સાથે જોડાયેલા છે એ માણસો તમારું કામ કરશે અને એની સાથે તમારે કામમાં આગળ વધવાની જરૂર છે સંતાન સંબંધી ચિંતામાં રાહત મળશે પતિ પત્નીના સંબંધો સારા છે શું કરશો તો એક ગરીબને ભોજન કરાવો દિવસની શરૂઆત કરો સારો દિવસ છે હવે આપણે જોઈશું મીન રાશિદ ચથા અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે એકંદરે તમારા કામકાજ તો સારા છે નવા વ્યક્તિઓની મુલાકાત પણ તમને ફાયદો કરાવશે ધંધો નવો શરૂ કરતા પહેલાં તમારે વિચાર કરવાની જરૂર છે કારણ કે કયો ધંધો તમને અનુકૂળ છે જરા વિચારી લેજો નોકરીમાં તમને એકંદરે સારું લાગે છે પરંતુ આર્થિક રીતે સમય બહુ સારો દેખાતો નથી જમીન મકાનના કેટલાક પ્રશ્નો અટવાઈ રહ્યા છે સંતાનની ચિંતા તમારા મગજની અંદર તમને સતાવી રહી હોય એવું લાગે છે શું કરશો તમે તો આજે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહેવાની જરૂર નથી ગાયને ચણાની દાળ ગોળ રોટલી ખવડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ તમારો જશે તો દર્શક મિત્રો આપણે જોયું બારે બાર રાશિઓના જાતકોનું રાશિફળ હવે આજની ટીપ વિશે આપણે ચર્ચા કરી લઈએ કારણ કે હવે જે રાશિફળ પછી જે ટીપ આવે છે ટીપ મહત્ત્વની વસ્તુ છે ટીપની અંદર તમારે શું કરવાનું હોય છે તો ખાસ કરીને જે જ્યોતિષીય ઉપાય હોય એ ઉપાય જ હોય છે પરંતુ એ જ્યોતિષીય રીતે તમને સ્વીટ આવે છે કે નહીં એ જોવાનું છે અને આજે જે છે એ ખરેખર ગુરુવારનો દિવસ છે એટલે ખાસ તમને હું અત્યારે જે ટીપ આપી રહ્યો છું એ ટીપ તમને મેઇન વસ્તુ છે વાસ્તુ અંગેની છે વસત ઇત વાસ્તુ તમે વાસ્તુની વાત જ્યારે આપણે ચર્ચા કરતા હોઈએ કોઈ પણ વ્યક્તિ વાસ્તુની જ્યારે ચર્ચા કરે તો એટલું યાદ રાખવાનું હોય છે કે તમે જે મકાનમાં કે જે દુકાનમાં કે જે ઓફિસમાં કે જે ફેક્ટરીમાં કે જે કોઈ પણ કોર્પોરેટ હાઉસની અંદર કે ગમે ત્યાં કે ફેક્ટરીમાં પણ તમે જ્યાં ભી છો તો એનું એકચ્યુઅલી વોટ ઇઝ ધ પ્રોપર એરેન્જમેન્ટ હવે પ્રોપર એરેન્જમેન્ટ એ જ વાસ્તુ છે પણ એ એરેન્જમેન્ટ કેવી રીતે તો વસત ઇત વાસ્તુ વાસ્તુની અંદર તમારે મેઇન વસ્તુ શું હોય છે કે ખરેખર તમારું જે મકાન છે કે તમારી જે ફેક્ટરી છે તો એની કઈ વસ્તુ ક્યાં ગાડી હોવી જોઈએ એનો જ નોલેજનો અર્થ જ થાય વાસ્તુ પણ હવે હું તમને જે બતાવવા જઈ રહ્યો છું દાખલા તરીકે જન્મકુંડળી છે તો તમારે જન્મકુંડળી પ્રમાણે પણ વાસ્તુ જોઈ શકાય કેમ કે જન્મકુંડળીની અંદર દાખલા તરીકે રાહુ અને કેતુની સ્થિતિ અથવા મંગળની સ્થિતિ અથવા તો તમારા સૂર્યની સ્થિતિ એ ક્યાં ગાળી છે કઈ સ્થિતિમાં છે કયા એંગલમાં છે કઈ ડિગ્રીમાં છે તે એના ઉપરથી તમે એ વસ્તુનો મંદરથી ક્યાંસ કાઢી શકો કે ખરેખર મારા મકાનની અંદર ક્યાં તકલીફ હોય જે આપણી કુંડળી હોય છે એ એકચ્યુઅલી કુંડળી જે છે એ ઉપરનો ભાગ જે છે એ ખરેખર ઉત્તર કહેવાય અને જે નીચેનો ભાગ છે એ દક્ષિણ કહેવાય સાતમો ભાવ અને બા ડાબી બાજુનો જે ચોથો ભાવ છે એ તમારો એકચ્યુઅલી પૂર્વ કહેવાય અને જે જમણી બાજુ છે એ પશ્ચિમ કહેવાય આ રીતે એને ભાગ પાડવામાં આવે છે કારણ કે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ આવો નિયમત છે એટલે જે ડાબો હાથ આવે એ દક્ષિણ નથી કહેવાતો એ નકશાની રીતે જ્યારે નકશો જોવાનો હોય તો આપણે જનરલ નકશો કઈ રીતે જોઈએ છે તો એ જ રીતે તમારે આ કુંડળીનો નકશો જોવાનો છે હવે એની અંદર જે ઉપરનો ભાગ આવ્યો કે દાખલા તરીકે તમારો ડાબોને જમણો આવ્યો તો એના ઉપરના ભાગની અંદરની વાત થતી હોય હવે એ આપણને ખ્યાલ ક્યાંથી આવશે કે જેમ કે સૂર્ય ભગવાન જે સૂર્ય મહારાજ છે એ જ્યારે પહેલા ભાવ પર હોય પહેલા જ નંબર પર માન લો કે અત્યારે કન્યામાં સૂર્ય છે અને એ પહેલા ભાવમાં સૂર્ય આવ્યો તો પહેલા ભાવમાં આવ્યો તો છ નંબર લખેલું હોય અને પહેલો ભાવ આવે એટલે પહેલું લગ્ન છ નંબરથી શરૂ થાય સવારે તો બીજું લગ્ન એ સૂર્ય મહારાજ પોતાની ગતિ બદલતા જાય સાંજ સમય જતા જાય અને ધીમે ધીમે નીચે સાત નંબર પર આવે એટલે સંધ્યાકાળ થઈ જાય જ્યારે સૂર્યાસ્ત થઈ જાય અને એ જ રીતે એ ધીમે ધીમે વધતા વધતા જ્યારે ફરીથી સવારમાં આવે તો આખી રાત ફરીને પાછા પહેલા નંબર પર આવે એટલે એની ગતિ પૂર્ણ થાય આ એક સિમ્પલ ગણિત છે ત્રણસો ડિગ્રી આ લોકો ફરે છે દરેક ગ્રહો ત્રણસો સાહીઠ ડિગ્રીના હોય છે અને એ ગ્રહોની જ પરિવર્તનની ક્રિયા હોય છે તો વાસ્તુ જ્યારે હોય તો એ પૃથ્વી ભૂમંડળનું કહેવાય તો ભૂમંડળની અંદર આ ગ્રહો જે રીતે ફરે છે એ જ સિચ્યુએશનની અંદર તમારા ઘરનું એરેન્જમેન્ટ હોય છે જો કે આ નોર્મલ વિષય નથી એને સમજવું પડે પણ એ ફરવાની જે ક્રિયા જે છે ને એ જ એનું તમારું વાસ્તુ છે તો દાખલા તરીકે તમારો રસોડા હવે એ રાહુ કેતુ શુક્રની વાત કરી કે ત્યારે રાહુ કેતુ શુક્રથી આપણને રસોડાનો ખ્યાલ આવી જાય પેલી બાજુ મંગળ બુદ્ધ ગુરુની રીતે જ્યારે જોઈએ તો તમારો અભ્યાસનો માત આવે ગુરુ મહારાજને જુઓ તો તમારો ઈશાનનો ખ્યાલ આવે એટલે એ આ તમારી કુંડળીની અંદર કયો ભાવ બગડેલો છે એના ઉપર આધાર છે કે તમારી કુંડળી નહીં પણ તમારા ઘરમાં કઈ સ્થિતિ બગડેલી છે જે ગ્રહ બગડેલો હોય એ ઘરની જે જગ્યા હોય એ જે એ ગ્રહની જે જગ્યા હોય એ જ જગ્યા બગડે હવે આ એક પ્રશ્ન આવ્યો કે તમારી માટે ખરેખર કઈ જગ્યા હોય તો જગ્યા પ્રમાણે એવું હોય છે મિત્રો સૂર્ય જે છે એ ઉપરનો ભાગ છે એટલે પૂર્વનો ભાગ એટલે સૂર્ય અગ્નિ એટલે શુક્ર મંગળ એટલે દક્ષિણ રાહુ અને કેતુ એટલે નૈઋત્ય શનિ એટલે પશ્ચિમ વાયુ એટલે પશ્ચિમ અને વાયવ્ય એટલે વાયુ એટલે ચંદ્રમા ઉત્તર એટલે બુદ્ધ અને ઈશાન એટલે ગુરુ મહારાજ બસ આ મેન ગ્રહો તમારા આવી ગયા કોઈ ગ્રહ રહેતું નથી તો આઠ ગ્રહો ત્યાં આવી જ જાય છે રાહુ અને કેતુને નૈઋત્ય દિશા આપેલી છે હવે આ જે ગડબડ હોય તો અમારો રાહુ કેતુ ક્યાં બેઠા છે કુંડળીમાં એના પ્રમાણે આપણે જાણી શકીએ કે મારા ઘરની અંદર અહીંયા વાસ્તુનો દોષ છે એટલે કદાચ કોઈ વાત વિઝિટની જરૂર નથી તમે એના ઉપરથી બી નક્કી થઈ જાય કે અહીંયા આ જગ્યામાં તકલીફ હશે અને આટલી તકલીફ હશે એટલે મકાન લેતા પહેલાં જમીનનું પહેલાં તો તમારે જમીન ચેક કરવી જોઈએ જમીન જ્યારે ચેક થઈ જાય મિત્રો તો જમીન ચેક થયા પછી તમારે વસ્તુને ચેક કરવી જોઈએ પછી જમીન ચેક થયા પછી મકાનને ચેક કરો જમીનની જોડે તમારે લેણું છે કે નહીં એ પહેલાં ફાઇનલ કરો જમીન જો ફાઇનલ હોય અને એની અંદર નેગેટિવિટી ન હોય તો તમે આગળ વધો આ રીતે એને સિસ્ટમથી જો તમે ચાલો તો તમારા માટે આ વસ્તુ ઇઝી પડે અને સરળ પડે છે અને તમે એની અંદર આગળ ઇન્વોલ્વ બી થઈ શકો અને તમે આગળ વધી બી શકો છો એટલે વાસ્તુનો ખ્યાલ તમારે કુંડળી પરથી બી આવી શકે છે જો તમારા ઘરમાં વાસ્તુ દોષ હોય તો આ એક નાનકડી ટીપ આપી રહ્યો છું મિત્રો એક કપૂરની ગોટી સવારની અંદર ઉઠો એટલે તરત પ્રગટાવો અને ઈશાન દિશાથી લઈ અને બધી દિશાઓમાં ફરી તમારા દરવાજેની બહાર એને ફેંકો અને ફેંકીને દરવાજા ઉપર પાણીની ધાર કરતો આ ક્રિયા કરવાથી નવ્વાણું ટકા રાત્રિ દરમિયાન આવેલી નેગેટિવ ઊર્જાઓ તમારા ઘરમાંથી બહાર જાય છે અને તમારો ઘર આખો દિવસ પોઝિટિવ ઉર્જાથી ભરેલો રહે છે